सॉरी प्रिजर्वेशन ऑफ फिशीज. तो मत्स्य प्रोटीन सभरयुक्त खोराक है और तेनी आपणे जाळवणी करवी खूब जरूरी है. तेमज एने आपणे शाकभाजी तेमज फळोनी जेम साचवी शकता नथी अने ते तरत ज बगड़ी जाए अथवा तो सड़ी जता હોય છે. જ્યારે જળ વિસ્તારમાંથી આપણે મત્સ્ય પકડીને લાવીએ ત્યારે તે હવા તથા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાની સાથે જ રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થઈ જતી હોય છે. એટલા માટે કે તેનો થોડો પણ ભાગ જો બગડી ગયેલો હોય અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી જોવા મળતી હોય. અને તેમજ તે જ ફિશને આપણે માર્કેટની અંદર વેચવા જોઈએ તો તેની કિંમત ઓછી મળે છે અને તેના લીધે આર્થિક નુકસાન થતું જોવા મળતું હોય. એના માટે કે નુકસાન ન થાય અને તેની જાળવણી થઈ શકે એ માટે આપણે તેને કેવી રીતે સાચવવી જોઈએ તેના વિશે આપણે અત્યારે અભ્યાસ કરીશું. તો પહેલાં તો માછલી બગડવાના કારણો કયા કારણોથી માછલી બગડી શકે અને જાળવણી નહીં થઈ શકતી તો એ માટે પહેલાં આપણે જોઈશું. તો પહેલાં આવશે બેક્ટેરિયલ ઇફેક્ટ. જ્યારે મત્સ્યને પકડવામાં આવે ત્યારે તેની પર રહેલા જે પ્રોટીનના લીધે બેક્ટેરિયા તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય. તેને હવા તેમજ ભેદના સંપર્કમાં આવતા કેટલીકવાર તેમાં રોગપ્રતિકારક શક્તિ વધી જતી હોય અને એના લીધે બેક્ટેરિયાનું પ્રમાણ શરીરમાં વધી જાય. એના જ લીધે તે કેટલીકવાર પ્રોટીનના કારણે તેમાં બેક્ટેરિયાનું વિભાજન થતું હોય છે જેને બેક્ટેરિયા પ્યુરિફિકેશન પણ કહેવામાં આવે છે. અને તેથી બગડી ના જાય એ માટે આપણે તેને જાળવણી કરવામાં આવે છે. તે માટે આપણે તેના આંતરિક ભાગોને દૂર કરી અથવા તો સૂકવીને પણ આપણે તેની જાળવણી કરી શકીએ કે જેમ કે મીઠું ભરીને સૂકવીને અથવા તો ઊંચા તાપમાને અથવા તો નીચા તાપમાને તેને સૂકવીને તેના શરીરમાંથી પાણીનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. સેકન્ડ આવશે એન્ઝાઇમેટિક ઇફેક્ટ. પામે ત્યારે તેની અંદર ઉત્સેચકોની ક્રિયાશીલતા વધી જતી હોવાથી તેમાં પ્રોટીન અને ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. તેના લીધે તેના અંગો અને પેશીઓને નરમ પડી જાય છે અને નુકસાન થતું જોવા મળતું હોય છે જેના લીધે તેનું ડાયજેશન પણ થતું જોવા મળે છે. જે આ પ્રક્રિયા થતી અટકાવવા માટે આપણે તેમાં ઉત્સેચકોનું સ્ત્રાવનો ઘટાડો કરવો જોઈએ તેમજ તેને આંતરિક અંગોને દૂર કરીને અને તેને બરફની અંદર સાચવવા જોઈએ. થર્ડ આવશે ઓક્સિડેટિવ ઇફેક્ટ. જ્યારે મત્સ્ય મૃત્યુ પામે છે ત્યારે તે તરત જ હવા ત્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાની સાથે જ તેમજ પ્રોટીન અને બિન પ્રોટીન યુક્ત નાઇટ્રોજન વગેરે હવાના ઓક્સિજન સાથે સંપર્કમાં આવતા તેનું વિઘટન શરૂ થઈ જતું હોય છે જેના લીધે દુર્ગંધ આવતી જોવા મળતી હોય છે. તો માછલી પકડવાના મેઇન ટોટલ ત્રણ કારણો હતા બેક્ટેરિયલ ઇફેક્ટ, એન્ઝાઇમેટિક ઇફેક્ટ અને ઓક્સિડેટિવ ઇફેક્ટ. ત્યાર પછી મત્સ્યની સાચવણી એટલે કે એને પહેલાં વોશ કેવી રીતે કરવાની એ પદ્ધતિ પહેલાં આપણે જોઈશું. તો પહેલાં એમાં આવશે ડ્રાય સોલ્ટિંગ. ડ્રાય સોલ્ટિંગની અંદર જ્યારે મત્સ્યને પકડવામાં આવે છે ત્યારે તેને પૂર્વ પ્રક્રિયા કરતાં પહેલાં વહેતા પાણીની અંદર તેને વોશ કરવામાં આવે છે તેમજ તેના શરીર ઉપર એક કાપ મૂકી તેની પર મીઠું ભરવામાં આવે છે અને ત્યાર પછી તેને 20-24 કલાક સુધી તેને મીઠાવાળા જે મીઠું ભર્યું હોય એના બોડી પર એ રીતે એને સાચવવામાં આવે છે. તેમજ તેને બીજા દિવસે એને ફરીથી વોશ કરી શરીરમાંથી મીઠું દૂર કરી અને 10-20% સુધી તેના ભેજનું પ્રમાણ મળી રહે ત્યાં સુધી તેને સૂકવી અને સાચવવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ આવશે વેઇટ ફોલ્ટ. તો વેઇટ સોલ્ટિંગની અંદર તો એ પણ સેમ ડ્રાય સોલ્ટિંગની પ્રક્રિયા પ્રમાણે થતી જોવા મળતી હોય છે. જ્યારે વેઇટ સોલ્ટિંગમાં પણ તેની અંદર મીઠું ભરી અને તેને એ જ રીતે સાચવવામાં આવતી હોય છે પરંતુ તેની અંદર મચ્છરના થપ્પા
કરી અને તેના શરીરમાંથી નીકળતું ડ્રીપને ભેગું કરવામાં આવે છે અને આ ડ્રીપે જે મચ્છરના ધપ્પા કરેલા હોય તેની પણ તેનો છંટકાવ કરવામાં આવે છે કે જેથી તેને દરેક મચ્છરની જાળવણી થઈ શકે અને કોઈપણ મચ્છર ડ્રીપના છંટકાવ વગર રહી ન જાય તે રીતે તેનો રાખવામાં આવે છે. ત્યાર પછી તેને એ જ કન્ડિશનની અંદર પોલિથીનની જીપલોકવાળી બેગની અંદર એને ભરવામાં આવે છે. ત્યાર પછી થર્ડ ઓપ્શન શરીરનો ભાગ એક કાપ કરી અને મીઠું ભરવામાં આવે છે. ત્યારબાદ તેને 10-20 કલાક સુધી રાખી ત્યાર પછી તેને ફરીથી બીજા દિવસે નવું મીઠું ભરવામાં આવે છે અને ત્યારબાદ તેને મીઠાના સાંદ્ર દ્રાવણની અંદર મૂકવામાં આવે છે. ત્યાર પછી તેને મીઠાના સાંદ્ર દ્રાવણમાં રાખી અને બીજા દિવસે એને ફરી પાછું વોશ કરી અને ફરી પાછું નવું મીઠું ભરી અને ફરી પાછા મીઠાના દ્રાવણની અંદર મૂકવામાં આવે છે અને જેથી તેના શરીરના પેટનો ભાગ જે ભાગે આપણે કાપ મૂક્યો હોય એનો ભાગે મીઠું ભરેલું હોય એ ભાગે એના પેટનો ભાગ એટલે કે ઉપરની તરફ રહે તે રીતે મચ્છરના થપ્પા કરવામાં આવે છે અને એ જ રીતે એને પછી કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે છે. ત્યાર પછી તેને બોક્સ કે મોટા કોઈ બેરલ કે પેકિંગ કરી તેને જાળવણી કરવામાં આવે છે. ત્યાર પછી આવશે કેલ્શિયમ પ્રોપિનેટનો ઉપયોગ કરવો. સાચો માલ હોય મચ્છરનો તો એના પર આપણે કેલ્શિયમ પ્રોપિનેટનો 0.3% પાવડરનો છંટકાવ કરીને પણ આપણે મચ્છરની જાળવણી કરી શકીએ. તો એ માટે આપણે એક્ઝામ્પલ તરીકે જો 100 કિલોગ્રામ માછલી હોય તો એના પર આપણે 300 ગ્રામ કેલ્શિયમ પ્રોપિનેટ પાવડરનો આપણે છંટકાવ કરવામાં આવે છે. એ પાવડરને કાપડની જે પોટલી બાંધીને કોથળી બનાવી અને એમાંથી એનો છંટકાવ કરવામાં આવે છે અને એવી રીતે છંટકાવ કરવામાં આવે કે જેથી દરેક માછલી પર તેનો પ્રોપર પ્રમાણમાં છંટકાવ થઈ શકે અને કોઈપણ ભાગ એનો છંટકાવ કર્યા વગરનો બાકી ન રહી જાય તે રીતે એનો છંટકાવ કરવામાં આવતો હોય છે કેલ્શિયમ પ્રોપિનેટનો. ત્યાર પછી તેને આપણે એ છંટકાવ કરી અને તેને સાચવણી કરવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજની અંદર જે 16 અઠવાડિયા સુધી પણ તેની જાળવણી આપણે કરી શકીએ. ત્યાર પછી ઊંચા તાપમાને થતી અક્રિયાશીલ પ્રક્રિયાઓ તો જેમાં ઊંચા તાપમાને અને નીચા તાપમાને બેક્ટેરિયા અને ઉત્સેચકોનો નાશ પામે છે અથવા તો અક્રિયાશીલ રહેતા જોવા મળતા હોય છે. તેને બે પદ્ધતિમાં ભાગ પાડી શકાય. તો એક છે ઊંચા તાપમાને થતી પ્રક્રિયા અને બીજી છે નીચા તાપમાને થતી પ્રક્રિયા. તો આપણે પહેલાં જોઈશું ઊંચા તાપમાને થતી પ્રક્રિયા. ઊંચા તાપમાને થતી પ્રક્રિયામાં એમાં પહેલાં આવશે સ્મોકિંગ. સ્મોકિંગ તો ધુમાડ દ્વારા ધુમાડો એ પ્રતિરોધક બેક્ટેરિયા રસાયણના સ્ત્રાવની મદદથી આપણે મત્સ્યને બેક્ટેરિયાથી બચાવી શકીએ અને તેના લીધે મત્સ્ય પણ સુગંધીદાર અને આકર્ષક બને છે. આ પદ્ધતિ વિદેશની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં પ્રચલિત જોવા મળતી હોય છે. તેમજ સ્મોકિંગ કરવા માટે આપણે લાકડાનું વેર, નીલગીરીના પાન તેમજ ચોખાની કોથળી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. એની પણ પેટા ભાગમાં આપણે બે ભાગ પડે છે. એક છે હોટ સ્મોકિંગ. સ્મોકિંગની અંદર કાચા માલને પહેલાં વહેતા પાણીની અંદર વોશ કરી અને તેમાંથી વધારાના આંતરિક ભાગોને દૂર કરવામાં આવે છે અને ત્યાર પછી તેને એક સળિયામાં લટકાવી અને તેને 20-30 કલાક સુધી તેને 70-80 સેલ્સિયસ તાપમાને 10-20% જેટલું ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તેને ત્યાં રાખી અને તેની જાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ તે સુકાઈ ન જાય અને બફાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખી અને તેનું સાચવણી કરવામાં આવતી હોય છે. સેકન્ડ છે કોલ્ડ સ્મોકિંગ.
સ્મોકિંગ આપણે જે કાચા માલ જોયો એને મચ્છરનો જે કાચો માલ હોય એને પકડીને મીઠા પાણીની અંદર વોશ તો કરી લે, ત્યાર પછી તેને મીઠાના દ્રાવણમાં રાખી 10-20 કલાક સુધી એને ડુબાડવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે દ્રાવણ બદલીને 0.5% ક્લોરિનના દ્રાવણમાં રાખવામાં આવે છે કે જેથી તેનો વધારાનું જે બાકી રહી ગયેલા સૂક્ષ્મ જીવાણુ મરી જાય અને તેની જાળવણી પણ થઈ શકે. તેને પણ એક સ્મોકિંગ ક્લિનિકના સળિયામાં લટકાવી અને તેને 1-1.5 કલાક સુધી સ્મોકિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી તે 70-80 અંશ જેટલું ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તેનું ચોક્કસ પ્રમાણ જળવાઈ રહે માટે તેને એટલા સાચવવામાં આવે છે. ત્યાર પછી તેને સામાન્ય તાપમાને સાચવણી કરવામાં આવે છે, તેમજ તેને પોલિથીનની બેગની અંદર પેકિંગ કરી અને તેને કોલ્ડ સ્ટોરેજની અંદર રાખવા આવે છે કે જેથી એનો ફ્યુચરમાં ઉપયોગ થઈ શકે ખોરાક તરીકે તેમજ સાચવી પણ શકાય. નેક્સ્ટ આવશે કેનિંગ. કેનિંગ એટલે શું? તો ખોરાકની યોગ્ય માત્રામાં શૂન્ય અવકાશ પેદા કરી તેમજ ખોરાકને યોગ્ય પાત્રામાં રાખી સાચવવાની ક્રિયાને કેનિંગ કહેવામાં આવે છે. તો કેનિંગમાં પણ ઊંચા તાપમાને અને નીચા દબાણે તેમાં થતા ફેરફારને લીધે પણ આપણે તેની સાચવણી કરી શકીએ. તો એમાં પહેલાં જોઈએ તો ઝીંગાને પણ કેવી રીતે સાચવણી કરવામાં આવે છે. તો ઝીંગામાં પહેલાં માધ્યમ તરીકે આપણે એના સોસ, ટામેટાનું સૂપ અથવા તો ફ્રાઈ કે મગફળીના તેલનો ઉપયોગ કરીને આપણે તેને સાચવણી કરી શકીએ છીએ. તેમાં પહેલાં આવશે ગ્રેડિંગ. તો ગ્રેડિંગની અંદર ઝીંગાને પકડીને તેને ચોક્કસ ગ્રેડ ધરાવતા ઝીંગાઓને અલગ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ચોક્કસ વજન કરી અને તેમને ચોક્કસ ટેન્કની અંદર અથવા તો કેનની અંદર રાખવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર બ્રાઇન ઉમેરવામાં આવે છે. એના પછી આવશે એક્ઝ્યુસ્ટિંગ. તો એક્ઝ્યુસ્ટિંગની અંદર જો ઝીંગા પહેલાં એને આપણે પકડાય તો એક્ઝ્યુસ્ટિંગની અંદર એક જાતનું ચેમ્બર હોય કે જેની અંદરથી આપણે કેન જે કેનની અંદર આપણે ગ્રેડિંગ કરી મતલબ ઝીંગાનો અંદર આપણે ચોક્કસ વજન કરી અને ઝીંગાના અંદર ભર્યા તેની અંદર આપણે બ્રાઇન ઉમેરી તો એ કેનને આપણે એક ચેમ્બરમાં મૂકવામાં આવ્યો છે. એ ચેમ્બરને એક્ઝ્યુટિંગ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે અને આ ચેમ્બર એ 2 મીટર જેટલું લાંબુ જોવા મળતું હોય અને જેની અંદર 100 સેલ્સિયસ તાપમાન જળવાઈ રહેતું હોય છે. જેની અંદર કેનના એક છેડેથી બીજા છેડે જતાં 1 મિનિટનો સમય લાગતો હોય છે અને જેની અંદર જો સૂક્ષ્મ જીવાણુ રહી જતા હોય તો તે પણ થોડા ઘણા પ્રમાણમાં નાશ પામી જાય અને એ રીતે પણ આપણે તેની સાચવણી કરી શકીએ. થર્ડ આવશે સેલિંગ. તો જે કન્ટેનરમાંથી ચેમ્બરમાંથી જે આપણે કેન બહાર કાઢ્યું એક્ઝ્યુટિંગ ચેમ્બરમાંથી એ દરમિયાન જો કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ કેનની અંદર જીવતા રહી ગયા હોય તો તેને આપણે બહાર કાઢી અને કેવી રીતે તેનું નાશ કરો તો એ માટે જ્યારે ચેમ્બરમાંથી બહાર કાઢીએ એ દરમિયાન જે કેન ગરમ હોય ત્યારબાદ તેને ઠંડુ પાડી હાથ વડે કે તો કોઈ યંત્ર વડે તેને સીલ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને જો બાકી રહી ગયું હોય તો તેને એવિલોકની મદદથી તેને સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરી 0.5% ક્લોરિનના પાણીવાળા દ્રાવણની અંદર તેને મૂકી અને સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી લાસ્ટમાં જોઈએ કોઈ પણ મત્સ્ય કે ઝીંગા જે હોય એને આપણે સાચવણી કે જાળવણી તો આપણે કરી ત્યાર પછી તેનો સીધે સીધો માર્કેટમાં આપણે સેલિંગ નથી કરી શકતા. એ માટે પહેલાં આપણે એનું પેકિંગ, લેબલિંગ અને એને ચોક્કસ પ્રમાણમાં એનું લેબલને બધું કરી પછી જ આપણે એને બહાર સેલિંગ માટે મૂકતા હોય. તો એ દરમિયાન આપણે પહેલાં જોઈશું સાચવણી કર્યા પછી એને આપણે પકડી તેમજ કોઈ ચોક્કસ પ્રમાણના ઝીંગા હોય તો તેને અલગ
કરી અને તેને ચોક્કસ વજન અને ચોક્કસ ગ્રેડ ધરાવતા ઝીંગાઓને પેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત પેકિંગ ઉપર તેની તારીખ, ચોક્કસ વેઈટ અને એની બેચ નંબર લખીને આપણે તેનું સાચવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તેનું બજારમાં વેચાણ તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કોઈપણ આપણે વસ્તુ સાચવણી કરી અને એનો ઉપયોગ કરવો હોય તો એનો કેવી રીતે ઉપયોગ કરીશું અને કયા માટે આપણે જરૂરી છે તે માટે જોઈએ તો પહેલાં ઉપયોગ. તો તે મિલિટરીના જે જવાન હોય તેને સરળતાથી ખોરાક તરીકે મત્સ્યો મળી રહે એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એમને રોજેરોજ માટે ફિશિંગ કરવા જવું ના પડે, મતલબ કે આજે ફિશિંગ કરવા જવાનું ઘણી બાજુ કાલે, એટલા માટે રોજરોજ ફિશિંગ કરવા જવું ના પડે એ માટે ફિશ એક સંગાત પકડી તેને રિઝર્વ કરી એને જાળવણી કે સાચવણી કરી ફરી એને પેકિંગ કરી અને કોલ્ડ સ્ટોરેજની અંદર રાખવામાં આવે કે જેથી તેનો ગમે ત્યારે ખોરાક તરીકે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકે, આખો દિવસ ફિશિંગ કરવા જવું ના પડે એના માટે. તેમજ તે સામાન્ય તાપમાને તેને રાખવામાં આવે અથવા તો સાચવવામાં આવતી હોય તો તે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ પણ શકીએ છીએ અને કોઈ તકલીફ પણ રહેતી નથી.